વેજલપુર ગ્રામ પંચાયતના તલાટી આરસી ભોય મોટે ભાગે ગાયબ રહે છે. મનરેગા યોજના હેઠળ કરેલ કામોને લઈને એસબીએન ટીવી ન્યૂઝના માધ્યમથી પૂછતા તેમની પાસે કોઈ જવાબ ન હતો અને તેઓ કહેતા હતા કે તમામ માહિતી અમારા જીઆરએસ પાસે હોય છે તેવું જણાવ્યું હતું. વેજલપુર ગ્રામ પંચાયતમાં મહિલા સરપંચ છે, પરંતુ તમામ વહીવટી મહિલા સરપંચના પતિ તલાટી તથા અન્ય વચોટિયાઓ કરે છે. મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર પણ વધારે હોય તેવું દેખાઈ રહ્યું છે. વેજલપુર ગ્રામ પંચાયતના લોકોનું પણ કહેવું છે કે તલાટી કે જેમનું નામ આરસી ભોય છે તે મોટા ભાગે ગાયબ રહે છે. તો શું કાલોલ તાલુકા વિકાસ અધિકારી દ્વારા આવા તલાટી ઉપર કોઈ પગલા લેવામાં આવશે ખરા? રિપોર્ટર ભાવિનભાઈ પરમાર, એચબીએન ટીવી ન્યૂઝ. અહીં શા માટે તમે આવ્યા છો અને કેટલા દિવસથી આવો છો? હું અહીંયા એક મહિનાથી આવું છું અને મરણનો દાખલો કરાવવા આવું છું, પણ તલાટી સાહેબ ભેગા જ નથી થતા. અમને એક મહિનાથી હું આવું છું. ફોન કર્યો હતો તલાટીને? ફોન કર્યો તો સ્વિચ ઓફ ફોન બોલે છે એમનો. એક મહિનાથી આવો છો પણ તમને ભેગા જ નથી થતા? ભેગા જ નથી થતા. શું નામ છે તમારું? શકીલભાઈ. અને તલાટીનું નામ? ચાર વખત આ દિવસમાં ત્રણ વાગે આવું છું, ચાર વાગે આવું છું એમ કઈ કઈ મને બેસાડ મળ્યું. અત્યારે ચાર વાગે અહીંયા જ છું, પણ પંચાયત ઓફિસ પર જ છું, પણ સાહેબ અત્યારે સુધી સાહેબ આવ્યા જ નથી. કયા સાહેબ? કયા સાહેબ નહીં આવ્યા? હા, તલાટી સાહેબ. શું નામ છે? અભોય સાહેબ. તમે કેટલા દિવસથી આવો છો અહીંયા? અમે લગભગ બે મહિના તેડિયા કાઢું છું. મારા સંડાસના મંજૂર થયેલા છે પૈસા, તો સાહેબ કે અઠવાડિયા પછી આવજો, ચાર દાડે પછી આવજો એમ કહી કહીને બે મહિનાથી સાહેબના સંસ્કાર થયેલા છે, તે છતાંય એમ કરે છે મને. એટલે તમને મળતા જ નહીં? મળતા જ નથી, આપતા જ નથી. ચાર દાડા પછી આજે સોંજે આવજો એમ કીધું, પણ સોંજે બી ના આવ્યા. આ ચાર વાગે અહીંયા ઊભો રહ્યો છું પંચાયતમાં. એવું છે? હજુ સુધી આવ્યા નહીં? ના. પંચાયત તો અત્યારે બંધ છે કે ખુલ્લી છે? બંધ છે બિલકુલ, અત્યારે પંચાયત બી બંધ છે. આજે આવ્યા હતા તલાટી? આજે આવ્યા જ નથી. એવું છે. શું નામ તમારું? મોહમ્મદ દિવાન. અને તલાટીનું નામ? ભોય સાહેબ છે બધા. અને ગામ? વેજલપુર.